સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ પશુપાલકે બનાસ ડેરીને બદનામ કરવા બનાસ દાણની બોરીમાંથી ઉંદરના મૃતદેહ મળ્યા હોવાનું તરકટ રચ્યું હોવાનો પર્દાફાશ. તપાસ દરમિયાન મામલો ઉઘાડો પડી જતા પશુપાલકે માફી માંગી પોતે જ ખોટી વિગતો ઉપજાવી કાઢી હોવાની કરી કબૂલાત. ટેકાના ભાવે મગફળી વેચવાથી વંચિત રહ્યા બાદ છેલ્લા 3 દિવસથી લાખણી મામલતદાર કચેરી આગળ અનશન પર ઉતરેલા ખેડૂતોએ છેવટે સમેટ્યું ધરણા આંદોલન. ન્યાય ના મળે તો લોકસભા ચૂંટણી વખતે ઈવીએમમાં રોષ ઠાલવવાની ખેડૂતોની ખુલ્લી ચીમકી. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે 21 ફેબ્રુઆરીના રોજ શિલાન્યાસ કરવાની જગતગુરુ શંકરાચાર્યની જાહેરાતના પગલે ડીસા ખાતે પણ કરાયું શિલાપૂજન. ડીસાના અગ્રણીઓ પૂજન કરેલી શિલાઓ સાથે અયોધ્યા તરફ કૂચ કરવા ઉત્સુક. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપે કોંગ્રેસના જ સભ્યોના સમર્થનથી કોંગ્રેસ શાસિત થરા નગરપાલિકા આંચકી લીધી છે. થરા નગરપાલિકામાં ભાજપ સત્તારૂઢ થતા મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ભારતીબેન અખાણી પ્રમુખ તરીકે અને વસંતભાઈ ગાંગોસ ઉપપ્રમુખ તરીકે બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. થરા નગરપાલિકાની ગત સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી, જેથી પ્રમુખની વરણી ચિઠ્ઠી ઉછાળીને કરાઈ હતી. ત્યારબાદ ભાજપના 12માંથી 1 સદસ્યનું મોત થતાં ભાજપનું સંખ્યાબળ ઘટી ગયું હતું. જોકે પ્રથમ ટર્મની મંડળ પૂરી થતાં આજે થરા નગરપાલિકાના બીજી ટર્મના પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના 2 સભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપના સમર્થનમાં મતદાન કરતા થરામાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો હતો. કોંગ્રેસના બંને બાગી સદસ્યો કરીમખાન ઘોરી અને અંબાબેન મકવાણાએ પક્ષ પરિવર્તન કરવા પાછળનું કારણ દર્શાવતા જણાવ્યું હતું કે તે પોતે કોંગ્રેસના સદસ્ય હોવા છતાં કોંગ્રેસની બોડી દ્વારા તેમના મત વિસ્તારમાં જ વિકાસના કાર્યોની ઉપેક્ષા કરવામાં આવતી હોય તેમણે પાર્ટીના આદેશ વિરુદ્ધ મતદાન કરવાની ફરજ પડી છે. પણ આપણી કામગીરી થતી નથી, તો તમે કામગીરી થાય એવું કરો. એટલે અમે ભાજપને મતલબ એમના માણસોને કીધું કે ભાઈ બોલો, જો તમે અમારા કામો કરી આપતા હો તો અમે પક્ષાંતર કરીએ. એટલે અમે કામો ન થતા હોય અને પક્ષાંતર કરીએ છીએ. નહીં, બિલકુલ મને કોઈ લોટ લાલચ આપી નથી, મારે કોઈ જરૂરત નથી. હું તો કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. અમારું કામ સાહેબ થતું નતું. અમારે કોંગ્રેસ છોડીને અમારે ભાજપમાં આવવાની કઈ જરૂર નથી, પણ અમારા ખુદને અમારા ઘરની જોડે રોડ તૂટેલો પડ્યો છે. અમારું જ કામ કર્યું નથી ને, એટલે અમારે આવવું પડ્યું ભાજપમાં. કેટલાય વારા કે માનતા જ નહીં શું અમારું, તો અહીંયાના સંબંધીનું બધું કામ કર્યું, અમારું કોઈનું ના કર્યું. અમારું ખુદનું કામ ના કર્યું સાહેબ, એટલે અમારે અહીંયા છોડવા પડ્યા. કોણ અમે તો ભાજપ ભદ્રા છો, ભાજપ ભદ્રા છો, ભાજપ એટલે ભાજપ. હવે નહીં છોડો ના કોઈ આઈર્યા પ્રમુખ, એક રૂપિયો નહીં. કોઈ પૈસો બહાને આલ્યો હશે તો એ પ્રમુખ સાહેબ ને તમ તાર પૂછી લેવાનું. અમારા ભેગા છે 6 જણા થઈ ને પૂછી લેવાનું, એક 25 આલ્યું હશે. તો અમે તો 25 વર્ષથી જીતતા હતા અને આમાં નામાં ભાજપમાં હતા ને ભાજપ મારે અમારે થોડુંક અમારે થોડુંક તસલથી તો તમારે કોંગ્રેસમાં જવું પડ્યું હતું, ના અમે તો ઠેરથી ભાજપમાં છ. જોકે થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે કોંગ્રેસના સદસ્યો દ્વારા કરવામાં આવેલી બળવાખોરી અંગે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ પૈસાના જોરે કોંગ્રેસના સદસ્યોને લોભ લાલચ આપી બોડી બનાવી છે. થરા નગરપાલિકામાં 2.5 વર્ષ માટે મહિલા ઉમેદવારની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ 2.5 વર્ષનું શાસન પૂરું કર્યું. બીજી ટર્મ માટે આજે 14 તારીખે આજે ઇલેક્શન હતું. ઇલેક્શનની અંદર ભાજપે ભ્રષ્ટાચાર કરવા માટે નગરપાલિકા કોંગ્રેસના નગરસેવક
મકવાણા અંબાબેન તિકમભાઈ ગોરી કરીમખાન માનજીભાઈ આ અમારા નગરપાલિકાના નગરસેવકોને ભાજપે લાખો રૂપિયા આપી ખરીદી અને ભાજપે ભ્રષ્ટાચાર કરવા માટે આ લોકો અને ભાજપના રાજમાં બધે ભ્રષ્ટાચાર થાય છે. અહીંયા નગરપાલિકા તોડફોડ માટે છેલ્લા એક વર્ષથી આ લોકોની મહેનત ચાલુ હતી બીજેપી વાળાને. અમારા નગરસેવકો તોડફોડની રાજનીતિ બહુ રમી પણ અમારા 10 નગરસેવકો મક્કમ હતા, એક પણ હલ્યા નહીં. જે ડગુમગુ હતા એ લાખો રૂપિયા લઈને ગયા છે. એટલે ભાજપને એવું સાબિત થાય છે કે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર કરવા માટે અહીંયા એમને આજે અહીંયા બેઠા છે. ભાજપ લોકશાહીનું ખૂન કર્યું. બળવોખંડના બંને સભ્યો આક્ષેપ કર્યો છે કે કોઈ વાત સાંભળતા નતા, કોઈ વિકાસના કામો થતા નતા, વારંવાર રજૂઆત કરવા છતાંય એટલે કંટાળી એ એમની તદ્દન ખોટી વાત છે. આ એમને પૈસાના લોભના પૈસા માટે ગયા છે. 8 વર્ષમાં જે અમે કામ કર્યું છે નગરપાલિકામાં 10 વર્ષમાં કામ ન થયું એટલું બધું નગરપાલિકામાં વિકાસના કામો કર્યા છે અને એ લોકોને બધું બધું કામ કર્યું છે પણ ફક્ત પૈસા અને લોટ લાલા પણ લાખો રૂપિયામાં વેચાઈ ગયા છે. પ્રમુખ સાહેબ, ખાસ કરીને એમનો આરોપ છે કે જે પ્રકારે એમના કામ નતા થતા હવે એમની સામે કોઈ પક્ષાંતરની કાર્યવાહી થશે? હા, પક્ષાંતર ધારાઓને કાર્યવાહી થશે. એમને પક્ષમાંથી વીપ અપાઈ ગયેલી છે એટલે 3 મહિનામાં સસ્પેન્ડ થશે. થરા નગરપાલિકાના નવનિર્વાચિત પ્રમુખ ભારતીબેન અખાણીએ વિપક્ષના આ આક્ષેપોને બેબુનિયાદ ઠેરવતા જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્યોએ વિકાસની ઝંખનાથી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપની તરફેણમાં મતદાન કર્યું છે. પોતાની પ્રમુખ તરીકે 5મી વાર વરણી થઈ ત્યારે જનતાનો વિશ્વાસ જાળવી રાખવાની પણ તેમણે ખાતરી આપી હતી. બસ આ ત્રીજી વાર મને જીતાડી અને ગામના વિકાસ અને ગામના લોકોની સેવા કરવાથી મને ત્રીજી વાર જીતાડી અને મારો કોંગ્રેસનો આક્ષેપ છે કે તમે એમના સભ્યો ખરીદીને પ્રમુખ બન્યા છો. અમે કોઈ એવો પ્રમુખ ખરીદ્યા નથી. એ લોકોનું કોઈ કામ થયું નથી એટલે અમારા અમે લોકો આવી ગયા છે ભાજપની અંદર. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બનાસકાંઠા કોંગ્રેસ માટે આ મોટો ઝટકો કહી શકાય. થરા નગરપાલિકામાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં ભાજપે સત્તા આંચકી લેતા બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ નબળી પડતી હોવાનું પુરવાર થાય છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે કેવા પગલાં લેવાય છે. ડીસા નગરપાલિકામાં બુધવારે વિવિધ કમિટીઓના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યા બાદ આજે શિક્ષણ સમિતિના ચેરમેને પણ ચાર્જ સંભાળી લીધો છે. છેલ્લા કેટલાય સમયથી ડીસા નગરપાલિકામાં કમિટીઓની રચનાને લઈ કોર્પોરેટરો રાહ જોઈ રહ્યા હતા ત્યારે થોડા દિવસ અગાઉ વિવિધ કમિટીઓની ફાળવણી કરાઈ હતી જેમાં ભાજપના જ 2 મહિલા કોર્પોરેટરોએ કમિટીઓને લઈ વિવાદ ઊભો કર્યો હતો પરંતુ નગરપાલિકાના પ્રમુખે તેમને સમજાવી ખાતું આપી દેતા મામલો શાંત પડ્યો હતો. ત્યારબાદ બુધવારે તમામ કમિટીઓના ચેરમેનોએ નગરપાલિકામાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો પરંતુ મહિલા કોર્પોરેટરો હાજર ન રહેતા ભાજપમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો હતો. 15 સભ્યો પૈકી 12 સભ્યોએ બુધવારે ચાર્જ સંભાળ્યા બાદ આજે ડીસાની SCW હાઈસ્કૂલ ખાતે રવિભાઈ ગુંધીએ પણ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. ડીસા શહેરમાં શિક્ષણનો વ્યાપ વધે તેવા પ્રયાસો કરવાની તત્પરતા પણ શિક્ષણ સમિતિના નવા ચેરમેન રવિભાઈ ગુંધીએ વ્યક્ત કરી હતી. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરના શિમલા ગેટ વિસ્તારમાં આજે દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન લારી ધારકોએ હોબાળો મચાવતા ગરમાગરમી સર્જાઈ હતી. આ વિસ્તારમાં રસ્તા ઉપર અડચણરૂપ બનતી લારીઓ હટાવવાના મુદ્દે આ હોબાળો સર્જાયો હતો. પાલિકાના કર્મચારીઓએ અડચણરૂપ લારીઓ હટાવતા લારીધારકોએ હંગામો મચાવી આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. જો કે પાલિકા તંત્રએ પોલીસ બોલાવી અડચણરૂપ લારીઓ કડકાઈપૂર્વક દૂર કરાવી હતી. બનાસકાંઠાની વાવ કોર્ટે મારપીટના ગુનામાં આરોપીને 2 વર્ષની સાદી કેદ અને 1000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. વાવ તાલુકાના ભાખરી ગામના સવજીભાઈ કરમણભાઈ પટેલે 12 વર્ષ અગાઉ ભાખરી ગામના હનુમાનજી મંદિર પાસે ઈશ્વરભાઈ બ્રાહ્મણને અપશબ્દો બોલી જેલમાં પુરાવાની દેવાની ધમકી આપી જમણા હાથની કોણી પર છરી મારી હતી. આ કેસ વાવ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનુભાઈ સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી વાવ કોર્ટના ન્યાયાધીશ કલ્પેશભાઈ નાડિયાએ આ કેસના આરોપી સવજીભાઈ પટેલને 2 વર્ષની કેદ અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બનાસકાંઠાના થરાદ તાલુકાના પિલુડા નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 જણના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં ઘવાયેલા લોકોને 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા થરાદની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યારે બંને કમનસીબ મૃતકોના મૃતદેહોને પોલીસે થરાદની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં મોતને ભેટેલા બંને યુવકો ભોરડુ ગામના રહીશ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાએ બે આશાસ્પદ યુવકોનો ભોગ લેતા બોરડુ ગામમાં પણ અડરાટી મચી ગઈ છે. થરાદથી સાંચો તરફ જતા હાઈવે રોડ પર ખોડા ગામના પાટિયા નજીક આજે કેમિકલ ભરેલું ટેન્કર ઉથલી પડતા વધુ એક અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આ અકસ્માતગ્રસ્ત ટેન્કરને ઊભું કરવા માટે ક્રેનની મદદ લેવાની ફરજ પડી હતી. આ ટેન્કરમાંથી ગેસ લીકેજ થવાની ભીતિના પગલે આ વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાઈ ગયો હતો. બનાસકાંઠાના થરાદથી ડીસા તરફ જતા હાઈવે રોડ પર પણ આજે કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માત વખતે કારમાં બેઠેલા બે લોકોને ઈજાઓ થતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાસકાંઠાના થરાદ ખાતેની રેફરલ હોસ્પિટલ નજીક નગરપાલિકા દ્વારા મુકાયેલ કચરા પેટીમાં કોઈ અજાણ્યા ઈસમોએ આગ લગાવવાની વિકૃત હરકત કરતા ઉહાપો સર્જાયો હતો. આ કચરા પેટીમાં દારૂની ખાલી બોટલો પણ નજરે પડી હતી. દારૂની ખાલી બોટલો છુપાવવા માટે અજાણ્યા શખ્સોએ આ કચરા પેટીમાં આગ લગાડી હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. આ ઘટનામાં પ્લાસ્ટિકની કચરા પેટી બળીને ખાક થઈ ગઈ છે. ત્યારે આવા અસામાજિક તત્વો સામે નગરપાલિકા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના પશુપાલકે બનાસ ડેરીને બદનામ કરવા બનાસ દાણની બોરીમાંથી ઉંદરના મૃતદેહ મળ્યા હોવાનું તરકટ રચ્યું હોવાનો પર્દાફાશ. તપાસ દરમિયાન મામલો ઉઘાડો પડી જતા પશુપાલકે માફી માંગી પોતે જ ખોટી વિગતો ઉપજાવી કાઢી હોવાની કરી કબૂલાત. ટેકાના ભાવે મગફળી વેચવાથી વંચિત રહ્યા બાદ છેલ્લા 3 દિવસથી લાખણી મામલતદાર કચેરી આગળ અનશન પર ઉતરેલા ખેડૂતોએ છેવટે સમેટ્યું ધરણા આંદોલન. ન્યાય ના મળે તો લોકસભા ચૂંટણી વખતે ઈવીએમમાં રોષ ઠાલવવાની ખેડૂતોની ખુલ્લી ચીમકી. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે 21 ફેબ્રુઆરીના રોજ શિલાન્યાસ કરવાની જગતગુરુ શંકરાચાર્યની જાહેરાતના પગલે ડીસા ખાતે પણ કરાયું શિલા પૂજન. ડીસાના અગ્રણીઓ પૂજન કરેલી શિલાઓ સાથે અયોધ્યા તરફ કૂચ કરવા ઉત્સુક. તો જોતા રહો બીકેનેસ ચેનલ. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ,
અવની સ્વીટ સુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ અવની 135 અને અવની 1101, તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ અવની સ્વરા અને અવની 2727. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. લેડીઝ માટે બ્રાન્ડેડ ટોપ, લેગીઝ, કુર્તા, બ્રાન્ડેડ છે જીન્સ અને ટીશર્ટ સીમાર્ટ માં, જેન્ટ્સ ના છે જીન્સ અને ટ્રાઉઝર્સ ની દુનિયા. હવે બદલીએ ફેશન ની દિશા અને ચાલો સીમાર્ટ દિશા. સીમાર્ટ, સીમાર્ટ, સીમાર્ટ. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત ₹999 માં 4 શર્ટ્સ અને ₹999 માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેર માં અદભુત વેરાયટીઝ. વિઝિટ નાવ સી માર્ટ, ફુવારા સર્કલ ની બાજુમાં, બનાસ બેંક ની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામત, આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરી પોતાના ઉત્પાદનોની ગુણવત્તાની સંપૂર્ણ કાળજી રાખે છે. દાણના ઉત્પાદન અને પેકિંગની પદ્ધતિ તથા સુઘડ અને વ્યવસ્થિત દેખરેખ રખાતી હોય, કોઈ ઉંદર કે જીવજંતુ દાણની બોરીની અંદર રહી જાય તેવી શક્યતા નહિવત જ હોય છે. જોકે બનાસ દાણમાંથી મરેલા ઉંદર મળી આવ્યાના સ્થાનિક સમાચાર પત્રના અહેવાલની ગંભીર નોંધ લઈ ડેરીના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તલસ્પર્શી માહિતી મેળવી હતી. આ બાબતની ચીવટભરી તપાસના અંતે આ સમગ્ર બાબત બનાસ ડેરીની છાપ બગાડવાનું ષડયંત્ર હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ પ્રકરણની મળતી વિગતો મુજબ પાલનપુર તાલુકાની કુંભાસણ દૂધ મંડળીના સભાસદ શંકરભાઈ ચેલાભાઈ તાતોસણિયાએ ગત 2 ફેબ્રુઆરીના રોજ કુંભાસણ દૂધ મંડળી ખાતેથી બનાસ દાણની 2 ગુણ ખરીદી હતી, જેમાં કોઈ ક્ષતિદોષ ન હતો. પરંતુ આ દાણ તેઓએ તેમના ખેતરમાં ઉંદરનો ઉપદ્રવ હોય તેવા સ્થાને રાખેલ હતું અને ઉંદર જે તે સ્થાને મૃત્યુ પામેલ હોવા છતાં તેમણે ઇરાદાપૂર્વક ખોટી રજૂઆત કરી મંડળી તથા ડેરીની છાપને ક્ષતિ પહોંચે તેવા નિવેદનો આપ્યા હતા. પરંતુ આ મામલાની તપાસ થતાં ગામ લોકો તથા મંડળીના આગેવાનોની હાજરીમાં તેઓએ પોતાની ભૂલ સ્વીકારી લેખિત માફી પણ માંગી હતી. ડેરીના અધિકારીઓએ આ સભાસદના ખેતરમાં જ્યાં દાણ રાખેલ હતું તે સ્થળની મુલાકાત લેતા સ્થળ પર ઉંદર દોડાદોડી કરતા જોવા મળ્યા હતા. જોકે આ સભાસદે આવી ભૂલનું ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન નહીં થાય તેવી બાંહેધરી આપી પોતાનું જ ષડયંત્ર હોવાની કબૂલાત કરી લીધા બાદ બનાસ ડેરી પશુપાલકો અને જિલ્લાના લાખો પશુઓ સંબંધિત બાબતોમાં ગુણવત્તાના ઉચ્ચતમ માનકો પર કામ કરે છે તે બાબત ફરી એકવાર સાબિત થઈ ગઈ છે. રોજ રોજ ઉત્પાદિત થતું દાણ પેક કરીને બોરીમાં તાજું ને તાજું જ વિતરણ કરી દેવાય છે. બનાસ દાણની ગુણવત્તાની આજે સર્વત્ર સરાહના થાય છે. જિલ્લાના તમામ પશુપાલકોને બનાસ દાણની ગુણવત્તાથી સંપૂર્ણ સંતુષ્ટિ છે અને તેથી જ બનાસ દાણની માંગ અવિરત વધતી રહી છે. ત્યારે આવા જૂઠાણા ફેલાવનારાઓને ફરી એક વખત જાકારો વેઠી ભોંઠા પાડવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓના પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હોવા છતાં આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ ના આવતા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સમક્ષ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મીઓએ લેખિત રજૂઆત કરી હતી, જેના પગલે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આ મામલે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 2 વર્ષથી આ આરોગ્ય કર્મીઓ તેમના પડતર પ્રશ્નો મામલે રજૂઆતો કરી આંદોલનો ચલાવી રહ્યા છે. થરાદની સેણલ નગર સોસાયટીમાં જીવદયા પ્રેમીઓએ અબોલ વાછરડાને મોતના મુખમાંથી બચાવી લીધું છે. આ વાછરડાને કૂતરા મારતા હોય એક યુવકે દેવચંદ રાજપૂત પરિવારને જાણ કરતા આ પરિવારના યુવકોએ ઘટના સ્થળે દોડી જઈ વાછરડાને બચાવી લઈ ખોડાભાઈ ગોહિલના ઘરે આશ્રય આપ્યો હતો. બાદમાં આ મામલે જલારામ ગૌશાળાની એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. બનાસકાંઠાના વાવ તાલુકાના રામપુરા નજીકની માયનોર નર્મદા કેનાલમાં ભંગાર સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. ભટાસણાથી નીકળતી રામપુરા માયનોર કેનાલમાં કલ્યાણપુરા ગામની સીમમાં લીકેજ સર્જાતા આ કેનાલનું પાણી ધુળિયા માર્ગમાં વહી જતા સમતળ રસ્તો પણ ઉબડખાબડ થઈ ગયો છે. પાણીના વહેણથી આ રસ્તો બિસ્માર બનતા ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતો પરેશાની વેઠી રહ્યા છે. હલકી ગુણવત્તાવાળા કામના લીધે આ માઇનોર કેનાલ છાસ વારે તૂટી જતી હોય ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
આજ રોજ ડીસા બ્લોક હેલ્થ કચેરી દ્વારા સ્વાઇન ફ્લુ સહિત અન્ય રોગોથી બચાવતા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું. સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સ્વાઇન ફ્લુના રોગો માચા મૂકી છે. આ રોગમાં અત્યાર સુધીમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારે આવા રોગો સામે રક્ષણ મેળવી શકાય તે માટે આરોગ્ય વિભાગ સક્રિય બન્યો છે, જે અંતર્ગત આજે ડીસા શહેરના સાંઈબાબા મંદિર ખાતે ડીસા આરોગ્ય વિભાગ દ્વારા 2000થી પણ વધુ સ્વાઇન ફ્લુ જેવા રોગો સામે રક્ષણ આપતા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું. તાલુકા આરોગ્ય કચેરી હેલ્થ ઓફિસ ડીસા દ્વારા આયોજિત આયુર્વેદિક ઉકાળા કેમ્પમાં આજે લગભગ 2000 લોકોને ઉકાળાનું વિતરણ કરવામાં આવશે, જેના કારણે સ્વાઇન ફ્લુ એ સિવાય શરદી, ખાંસી, તાવ જેવા સામાન્ય બીમારીઓ સામે આપણને રક્ષણ મળશે. અને અમારી એક નાનકડી વિનંતીના કારણે હેલ્થ ઓફિસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ગામના લોકોનો લાભ ઉઠાવે. અને આ તબક્કે હેલ્થ ઓફિસનો અમે આભાર માનીએ છીએ કે અમને અમારી ખાતરે નાનકડી માગણીમાં આ કાર્યક્રમ અમલી મૂક્યો છે. થેન્ક યુ. આજનો દિવસ આજે 1 કલાક સુધી આ ઉકાળાનો કાર્યક્રમ ચાલશે, અને ત્યારબાદ ગામની જરૂરિયાતની જો લાગશે તો આરોગ્ય ઓફિસને જાણ કરવામાં આવતા બીજો કાર્યક્રમ આપવામાં આવશે. હાલમાં ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં લોકો સ્વાઇન ફ્લુ જેવી ગંભીર બીમારીનો શિકાર થઈ રહ્યા છે, ત્યારે આવી બીમારીઓથી દૂર રહેવા માટે આરોગ્ય વિભાગે કમર કસી છે, જે અંતર્ગત આજે આરોગ્ય વિભાગ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે હાલમાં સ્વાઇન ફ્લુથી બચવા માટે ડીસા બ્લોક હેલ્થ ઓફિસરે લોકોને ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહેવા તેમજ મોઢા પર રૂમાલ બાંધીને ફરવાની સલાહ પણ આપી હતી. હાલમાં ઠંડીની સિઝનના કારણે ગુજરાત રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો રોગોમાં વધારો થયો છે, અને સ્વાઇન ફ્લૂના દર્દી વધતા સાવચેતી રૂપે, અગમચેતીના ભાગરૂપે આપણે ડીસામાં સિઝનલ ફ્લૂ ઉકાળા કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું છે. અને તે આયોજનમાં લગભગ 2000 લાભાર્થીઓને આપણે આ ઉકાળા કેમ્પનો લાભ આપવાનો છે. અને આ કેમ્પ થકી ડીસાની પ્રજાજનોને હું એક વિનંતી કરવા માગું છું કે સિઝનલ ફ્લૂ એ એક સાવચેતી રાખો તો આપણને એમાંથી બચી શકીએ છીએ. તો એના માટે એક લગભગ અમારી જે ગાઈડલાઈન છે એમાં ભીડભાડવાળી જગ્યામાં ન જવું, છીંક ખાતી વખતે રૂમાલ રાખવો, અને જ્યારે પણ કોઈની સાથે હાથ મિલાવો તો હાથને સ્વચ્છ રાખીને ધોઈ નાખવા. જો આ કામગીરી કરવામાં આવે તો આપણે સિઝનલ ફ્લુ જે અત્યારે ચાલુ છે તેનાથી બચી શકીએ છીએ. અને અમે લગભગ ડીસાની તમામ સંસ્થાઓને પણ વિનંતી કરીએ છીએ કે તમે આ ઉકાળા કેમ્પ અમારા માર્ગદર્શન હેઠળ રાખો તો અમારો પૂરેપૂરો તમને સપોર્ટ મળશે, અને આપણી ડીસાની પ્રજાને આનો આપણે લાભ આપી શકીશું, અને આ જે સિઝનલ ફ્લુના રોગથી આપણે બચી શકીશું. લાખણીની મામલતદાર કચેરી ખાતે મગફળીના મામલે 3 દિવસથી અનશન પર બેઠેલા ખેડૂતોએ તેમનું ધરણા આંદોલન સમેટી લીધું છે. લાખણી ખાતે કાર્યરત નાફેડના ખરીદ કેન્દ્ર પર ખેડૂતોને કરાયેલ અન્યાયના વિરોધમાં 3 દિવસથી અનશન પર બેઠેલા ખેડૂતોએ બુધવારે સાંજે ધરણા આંદોલન સમેટી લીધું હતું. છેલ્લા 10 દિવસથી લાખણી ખાતે મગફળી મુદ્દે નાફેડ દ્વારા ખેડૂતોને અન્યાય કરાતા 1200 જેટલા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાથી વંચિત રહી ગયા હોય. આખરે ખેડૂતો ન છૂટકે 3 દિવસના અનશન પર બેઠા હતા. જોકે બુધવારે સાંજે ધરણા આંદોલન સમેટી લઈ ખેડૂતોએ લાખણીના મામલતદારને આવેદન પત્ર આપી તેમની ફરિયાદ સરકાર સુધી પહોંચાડવા અપીલ કરી હતી. જો આ મામલે ન્યાય ના મળે તો તેમની શક્તિનો પરચો લોકસભા ચૂંટણીમાં બતાવવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી. અત્યારે 10 દિવસથી ખેડૂતો અત્યારે લાખણી તાલુકાના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. લગભગ 1300 જેવા ખેડૂતોનો તોલ થયો, એમાં લગભગ ક્રમવાઈઝ તોલ થયો છે. અને 1300 થી પછી 2300 સુધીના જે 2364 કુલ નોંધાયો હતો, અને 2364 નોંધાયેલો હતો એમાંથી વચ્ચે જેમણે અધિકારીઓ સાથે શોર્ટકટ કરીને જે પૈસાથી વ્યવહાર થયેલા એવા અમને પણ મેસેજ છે, અને એ સરકાર શ્રી તપાસ કરે અને આવા કર્મચારીઓને સખ્તમાં સખ્ત સજા મળવી જોઈએ. અને આખા અમારા લાખણી તાલુકાના ખેડૂતોને 800 થી 900 ખેડૂતોને અન્યાય કર્યો છે, એ સરકાર એની પાછળ પડી અને પૂરી તપાસ કરીને એ ખુલ્લા પાડીને એ
પ્રતિનિધિને સરકારી જે હોય એને સસ્પેન્ડ કરવા જોઈએ અને બધું 900 ખેડૂતોનું વળતર સરકાર એના પાસે ચૂકવાવે એવી અમારી અપેક્ષા છે. અને આગામી પણ ખેડૂતો અત્યારે આક્રમક છે અને આગામી વિધાનસભા લોકસભામાં પણ આનો પાછળથી અસર થશે તો સરકાર જો ધ્યાન નહીં આપે તો આખા બનાસકાંઠામાં આની અસર થશે એવી અમારા ધ્યાનમાં આવ્યો છે. અને મોટું અત્યારે ખેડૂતને નુકસાન છે અને સરકારને જે સરકારની યોજનાનો જે લાભ સરકારે યોજના સારી બનાવી હતી પણ આવા ભ્રષ્ટ કર્મચારીઓએ ભ્રષ્ટાચાર કર્યો એ બાબતે ખાસ કરીને ધ્યાન પગલાં લે એવી અમારી અપેક્ષા. લાખણી તાલુકાની અંદર ખેડૂતોના ધરણાને આજે ત્રીજો દિવસ પૂર્ણ થઈ ગયો છે. તંત્ર કે સરકાર દ્વારા અમને કોઈ પણ સારો જવાબ મળ્યો નથી અને એ લોકો કોને પણ વાત ટેરતા નથી. અમે બધા ખેડૂતો ભેગા થઈ મામલતદારશ્રીને આજે આવેદનપત્ર ફરીથી પણ આપ્યો છે અને એની રજૂઆતો પણ કરી છે કે જ્યાં ભ્રષ્ટાચાર થયો લાગવગ થઈ હોય એ લોકોને ખુલ્લા કરી અને ખેડૂતોને ન્યાય અપાવે. સરકારને અમારી નમ્ર વિનંતી કે ગમે તેમ કરી અમારા 800 ખેડૂતોનો માલ એ સ્વીકારી લે, નહીતર આગામી ચૂંટણીની અંદર અમે જે ખેડૂતોએ નક્કી કર્યું છે એ પ્રમાણે જ અમે બધું કરવાનો છે. કોઈ પણ રાજકીય પક્ષ ખેડૂતો જોડે વોટ માંગવા ના આવે, ખેડૂતોના વોટ લઈ અને એ લોકો ઉપર જતા રહેશે પછી ખેડૂતોના સારે આવતા નથી. એટલે મહેરબાની કરીને રાજકીય પક્ષોને સરકારને વિનંતી છે કે આગામી ચૂંટણીની અંદર ખેડૂતો જોડે વોટ માંગવા ના આવે, જો પણ વોટ માંગવા આવ્યા તો જે બી નુકસાન થશે એ એમની જવાબદારી પોતાની રહેશે. લાખણી તાલુકા સદન ખાતે 3 દિવસથી અમે અહીં ઉપવાસ ઉપર બેઠા હતા ત્યારે ખેડૂતને અમારે 800 જેટલા ખેડૂતની મગફળી તોલવાની બાકી રહી ગઈ છે જેમને બોલાવેલ જ નથી. નાફેડ દ્વારા એક બહાનો બનાવવાનો છે કે ખરાબ મગફળી છે, ટીકીવાળી મગફળી છે, એના લીધે ખરીદી કરવામાં જ નહીં નહીં આવે એ રીતે કરીને કે અમે બંધ કરેલ છે. જ્યારે 800 ખેડૂતને બોલાવવામાં જ નથી આવ્યા, એમના સેમ્પલ જ લેવામાં નથી આવ્યા, તો આ શાના આધારે અમને નક્કી કર્યું કે આ મગફળી ખરાબ છે? ખરાબ કરીને જે બહાનો બનાવીને જે બંધ કર્યો છે એ ખોટો કર્યો છે. અને એના સિવાય જે 1300 થી 1900 વચ્ચે 1300 સુધીનો રેગ્યુલર તોલ થયા છે એના પછી અમને વચ્ચેથી ક્રમ વાઇઝ છોડી 1900 2100 કે જે વચ્ચેના ક્રમથી અમને કઈ લોટરી અમને લાગી એમના તોલ થયા છે એ લાગવગ કરીને તોલ્યો છે. ખરાબ માલ એમણે તોલ્યો છે. સાચા ખેડૂતો આજે બેઠા છે એ હાલ દુઃખી થઈને બેઠા છે. જેમનો ખરાબ માલ હતો એ અમને લાગવગથી લઈ અને ભરાવી અને ખરાબ માલ છે એવી છાપ ઉભી કરીને અમને ખૂબ જ મોટા પ્રમાણમાં અન્યાય કર્યો છે. તો અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે કોઈ પણ ભોગે અમને આ 800 ખેડૂતોના સામે જોઈ એમને ન્યાય આપવો જોઈએ. અત્યારે ખેડૂતો ભૂખ્યાંતર સાથે તતડી રહ્યા છે તો એમના માટે સરકાર માટે ખૂબ જ મોટી અપેક્ષા છે કે અમને ન્યાય મળશે. મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું, શું કીધું મામલતદાર? મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપીને અમને વિનંતી કરી કે જે 800 ખેડૂતનો સારો માલ છે જેને ચકાસ્યો જ નથી, વગર ચકાસે વગર બોલાય એની મુદત પૂરી કરી નાખીને બેસી રહ્યા છે તો એમનો માલ લેવો જ જોઈએ, સાચા ખેડૂતોને અન્યાય ન થવો જોઈએ એના માટે વિનંતી કરીને આવેદન પત્ર આપ્યું છે. હવેનો આગામી કાર્યક્રમ શું રહેશે ખેડૂતોનો? જે નાફેડના કર્મચારીએ કૌભાંડ કરીને જે વચ્ચેથી ક્રમ છોડીને વચ્ચેથી લાગો ચલાવીને માલ તોલ્યા છે એ ખરાબ માલ તોલ્યા છે એની તપાસ થવી જોઈએ અને એ તપાસ કરીને અમને સજા થવી જોઈએ અને અમને જે બાકીનો માલ છે એ તોલાવો છે, નહીં તોલાય તો અમે આગળ પણ આંદોલન અમારું ચાલુ રાખીશું. હવે ફરી સમજે વિરામનો, વિરામ બાદ જોઈશું. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે 21મી ફેબ્રુઆરીના રોજ શિલાન્યાસ કરવાની જગતગુરુ શંકરાચાર્યની જાહેરાતના પગલે ડીસા ખાતે પણ કરાયું શિલા પૂજન. ડીસાના અગ્રણીઓ પૂજન કરેલી શિલાઓ સાથે અયોધ્યા તરફ કૂચ કરવા ઉત્સુક. તો જોતા રહો વીકનેસ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 9800557303. એન્જલ સ્કૂલ ડીસા. નર્સરી થી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ, હવા ઉજાસ વાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી,
અને સેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ. સ્થળ એન્જલ સ્કૂલ, મા લક્ષ્મી પાર્ક, પાટણ હાઈવે, ડીસા. એડમિશન ઓપન 15-2-2019 સુધી. એડમિશન ફોર્મ મેળવી લેવા. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ, અવની સ્વીટ સુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ, અવની 135 અને અવની 1101, તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ, અવની સ્વરા અને અવની 2727. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. પાલનપુરના વડલીવાળા પરા વિસ્તારમાં ખોડિયાર માતાનું મંદિર પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરે ખોડિયાર જયંતિ નિમિત્તે આજે યજ્ઞ સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. યજમાનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી. સાંજે કેક કાપી ખોડિયાર માતાની જન્મજયંતિ ઉજવવાનું આયોજન પણ કરાયું છે. આજે આ મંદિરે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આજ ખોડિયાર જયંતિ કા મહોત્સવ હૈ. 25 સાલ સે હમ ધૂમધામ સે યે ઉત્સવ મનાતે હૈ. માતાજી કા બર્થડે સેલિબ્રેશન કરતે હૈ, આનંદ કા ગરબા કરવાતે હૈ, ઓર યહાં પે જો ભી ભગત શ્રદ્ધાપૂર્વક આતે હૈ, સબકી ઈચ્છા મનોકામના પૂરી હોતી હૈ. 14 ફેબ્રુઆરીએ પશ્ચિમના દેશોમાં વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે. ભારતમાં પણ તેનું અનુકરણ કરવામાં આવે છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં યુવાનોએ આજરોજ વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી કરી હતી. વેલેન્ટાઇન ડે નિમિત્તે આ યુવકોએ દિવ્યાંગ બાળકોને સહાય કરી તેઓને ખુશી મળે તેવા પ્રયાસો કર્યા હતા. 14 ફેબ્રુઆરીની પશ્ચિમના દેશોમાં પ્રેમનો દિવસ એટલે કે વેલેન્ટાઇન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં વેલેન્ટાઇન ડેની ઉજવણીના નામે પશ્ચિમના દેશોનું આંધળું અનુકરણ કરાતું હોય તેનો વિરોધ કરાઈ રહ્યો છે. જોકે તેમ છતાં કરોડો યુવક યુવતીઓ વેલેન્ટાઇન ડે નિમિત્તે ખોટા ખર્ચા કરી નાણાંનો બગાડ કરી રહ્યા છે. ત્યારે ડીસામાં 7 સ્ટાર ગ્રુપના યુવકોએ આજે વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી કરી હતી. ડીસામાં દિવ્યાંગ બાળકો માટેના સ્થાન ખુશીઓ કા ઘર ખાતે જઈ આ યુવકોએ દિવ્યાંગ બાળકોને વિવિધ પ્રકારની સહાય કરી ભોજન પીરસ્યું હતું. આ યુવકોના જણાવ્યા મુજબ વેલેન્ટાઇન ડે આપણી સંસ્કૃતિ વિરુદ્ધ હોવા છતાં હજારો યુવક યુવતીઓ કોઈપણ કારણ વગર વેલેન્ટાઇન ડે નિમિત્તે માત્ર પ્રેમનો દેખાવ કરવા મા બાપના રૂપિયાનો બગાડ કરી રહ્યા છે. ત્યારે જો આ પૈસાથી દિવ્યાંગ બાળકોને મદદરૂપ થવાય તો દિવ્યાંગ લોકોની જિંદગીમાં પણ ખુશી આવી શકે છે. 7 સ્ટાર ગ્રુપે દિવ્યાંગો સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. ખુશીઓ કા ઘર ખાતે આવતા દિવ્યાંગ બાળકોને હજુ પણ અનેક પ્રકારની સહાયની જરૂર છે. ત્યારે સેવાભાવી લોકો અને સરકાર આ બાળકોને મદદરૂપ થાય તે ઈચ્છનીય છે. ખુશીઓનું આ સરનામું જે લાઠી બજારમાં આવી રહ્યું છે, જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નામનું અહીંયા જે અંધજન મંડળ ચાલી રહ્યું છે, જે અહીંયા વિકલાંગો, અપંગો અને આંખે પણ જે નથી દેખી શકતા એવા બાળકો અહીંયા આજે ભણી રહ્યા છે, જે ખુશી કરી રહ્યા છે, ત્યારે આ અમારું 7 સ્ટાર ગ્રુપ દ્વારા જે લોકો આપણે માનીએ છીએ કે જે વેલેન્ટાઇનના દિવસે લોકો બહુ પૈસા ખર્ચે છે, ત્યારે જો ખરેખર એ પૈસા જો આવા ખોટા કામે ન વાપરે અને જો આવા જગ્યાએ જો વાપરવામાં આવે અને આ છોકરાઓને જો ખરેખર આવા સપોર્ટ એ લોકોને જો ખુશી મળે
એવું જો ખરેખર આવો જો લોકો આ દિશામાં જાગૃત નાગરિકો જો ખરેખર આ બાબતના લોકો ધ્યાન દોરે અને આ લોકો અહીંયા આવી અને આ લોકોને જો આટલો સપોર્ટ કરે તો જેથી કરીને આ લોકોને જે બાળકોને પણ બહુ ખુશી થઈ શકે છે. ત્યારે અમે અહીંયા જો એમના અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે અહીંયા જે બાળકોને જ્યારે અહીંયા ઘરેથી અહીંયા મૂકવા આવે છે ને ત્યાં અહીંથી પાછા જ્યારે લઈ જવા માટે બહુ તકલીફ પડે છે ત્યારે અહીંયા એવી પણ બહુ અગવડતા પડે છે. જેથી લઈને સરકારશ્રીને અમારી માંગ છે કે આવી જગ્યાએ જો એ લોકોને અહીંયા સારી સુવિધા મળે એવી અમારી આ 7 સ્ટાર તરફથી અમારી માંગ છે. ધાનેરા તાલુકાની શેરગઢ અનુપમ શાળામાં આજે શહીદ દિનની ઉજવણી કરાઈ હતી. શેરગઢ અનુપમ શાળામાં બાળકો નાનપણથી વિદેશી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવાના બદલે ભારતના વીર પુરુષો વિશે જ્ઞાન મેળવી ભારતની પરંપરાને જાળવતા થાય તે માટે આજે શાળા પરિવારે ક્રાંતિકારીઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે વેલેન્ટાઇન ડેના ઉજવણીના નામે પ્રેમી યુગલો પરસ્પર પ્રેમની અભિવ્યક્તિ કરતા હોય છે ત્યારે ધાનેરા તાલુકાની શેરગઢ શાળાએ નવી પહેલ કરી આજે શહીદ દિનની ઉજવણી કરી ભારતને આઝાદી અપાવવા માટે જીવની કુરબાની આપી દેનાર શહીદ ભગતસિંહ, શહીદ રાજગુરુ અને શહીદ સુખદેવની દેશભક્તિ વિશે બાળકોને માહિતગાર કર્યા હતા. આ શહીદોને 23 માર્ચના રોજ ફાંસી અપાઈ હતી, પરંતુ 14 ફેબ્રુઆરી 1931ના દિવસે કોંગ્રેસ પક્ષના તત્કાલીન અધ્યક્ષ મદન મોહન માલવીયાએ લોર્ડ ઇરવિન સમક્ષ ભગતસિંહ, રાજગુરુ તેમજ સુખદેવની ફાંસીની સજા મોકૂફ રાખવા અપીલ કરી હતી. જોકે અંગ્રેજોએ આ અરજીને ફગાવી દીધા બાદ 15 ફેબ્રુઆરીના રોજ મહાત્મા ગાંધીએ પણ જીવ હત્યા ના કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી, છતાં અંગ્રેજ સરકાર ના માનતા 16 ફેબ્રુઆરીના રોજ સમગ્ર દેશના નાગરિકોએ આ વીર સપૂતોને આઝાદ કરવા અંગ્રેજ સરકાર સામે લડત આદરી હતી. શેરગઢની અનુપમ શાળાના શિક્ષકે આજે શાળામાં ઉજવાયેલ શહીદ દિનની વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી 23 માર્ચના રોજ શાળામાં ફરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી તે કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. નાઝ તુઝકો તો હોગા ભગત સિંહ કી માં, તેરા બેટા વતન કે કામ આ ગયા, સર ઝુકા કર નહીં સર ઉઠા કે ચલા, દેશ કે વાસ્તે જાન લુટા કે ચલા, જાન વાલોં કો દેખો વતન. આજના આ નવા યુગમાં દરેક યુવાનો પોતાના ભારત દેશને સમજે, પોતાના દેશ માટે જેમને કુરબાન થઈ ગયા છે એ લોકોની ભાવના પ્રત્યે આદર કરે એ બાબતે અમારી શેરગઢ જે અનુપમ પગાર કેન્દ્ર શાળાની અંદર આ એક કાર્યક્રમ રાખેલો, જેમાં 14 ફેબ્રુઆરી કે રાજગુરુ, સુખદેવ અને ભગતસિંહ માટે ફાંસીની સજા થયેલી અને એમના માટે મદન મોહન માલવીયાજીએ જે અરજી લખેલી અંગ્રેજ સરકારને અને અંગ્રેજ સરકારે ફગાવી દીધેલી એ બાબતેથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય અને આ 23 માર્ચ સુધીનો અમારી શાળામાં એક કાર્યક્રમ રહેશે જેમાં વિદ્યાર્થીઓ નાટકો ભજવશે, શેરીઓની અંદર સરઘસો કાઢશે અને આખા ગામને ઉજાગર કરશે તથા પોતાની અંદર દેશદાજ માટેની ભાવના પેદા કરશે. એ માટે આજના આ નવયુવાનો પોતાના દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના સાથે દિલની અંદર દેશદાજ રાખશે. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, બાજુએ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ. એ બાબતે અમારા વિદ્યાર્થીઓ 500 વિદ્યાર્થીઓએ આ એક પુષ્પાંજલિ અર્પિત કરી છે. આજના યુવાનો માટે એક જ સંદેશ કહું છું કે આવા આપણા દેશની વિભૂતિઓ માટે આ કંઈક કરી છૂટવાની તમન્ના, કંઈક મરી ફીટવાની તમન્ના સાથે જે લોકોએ જાન ગુમાવ્યા છે, દેશ માટે દેશ દાજ અર્પણ કરી છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. આ એક 38 દિવસનો કાર્યક્રમ મારી શાળામાં છે. એ બધા વિદ્યાર્થીઓ દરરોજને દરરોજ કંઈક નવી જ એક્ટિવિટી સાથે આ એક કાર્યક્રમ અમે કરીશું. વિદ્યાર્થીઓની અંદર દેશ દાજ દાખલ થાય, પોતાની અંદર કંઈક ભારત પ્રત્યે નિષ્ઠા અર્પણ થાય એ બાબતનો આ કાર્યક્રમ રાખેલો છે. ડીસા ખાતે આયોજિત યોગ મહોત્સવને સફળતા મળ્યા બાદ લાખણી ખાતે પણ યોગ મહોત્સવનો પ્રારંભ થયો છે.
લાખણી ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા આયોજિત ચાર દિવસીય યોગ મહોત્સવમાં યોગ ગુરુ શૈલેષજી રાઠોડે યોગનું પદ્ધતિસરનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. લાખણી ખાતે ગેડા રોડ પર આવેલ દ્વારકાધીશ ફાર્મ હાઉસમાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા આયોજિત યોગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય યોગ ગુરુ શૈલેષજી રાઠોડે યોગ, પ્રાણાયામ, ધ્યાન સહિત વિવિધ શારીરિક કસરતો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. લાખણી પંથકના 1000 સાધકો આ યોગ મહોત્સવમાં ઉમટી પડ્યા હતા. આ યોગ મહોત્સવમાં યોગ ગુરુ શૈલેષજી રાઠોડે જણાવ્યું કે મંદિરમાં જવાથી સકારાત્મક ઉર્જા મળે છે, એ રીતે યોગ દ્વારા આંતરિક ઉર્જામાં વધારો કરી શકાય છે. માનસિક શક્તિ માટે યોગ જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારમાં ગુરુજી શિબિરની શું જરૂર જણાય છે અને આર્ટ ઓફ લિવિંગ ગ્રામ્ય વિસ્તારમાં શિબિરો તરફ બહુ જ ફોકસ કરી રહ્યું છે ત્યારે આપના શું કહેવું છે? જો ઘણી બધી વાર આપણને એવું લાગતું હોય છે કે ગામડાના લોકો ખેતરમાં કામ કરતા હોય છે, ગામડાના લોકો મજૂરી કરતા હોય છે, તો એ લોકોને યોગ પ્રાણાયામની જરૂર નથી. પણ ક્યાંક ને ક્યાંક આપણી સમજવામાં ભૂલ છે કે યોગ એક શારીરિક સ્વરૂપ સાથે સાથે એક માનસિક શાંતિનું સ્વરૂપ પણ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો મહેનત કરતા હોય છે, શારીરિક હોય છે, પણ માનસિક રીતે શાંત થઈ સુદૃઢ થવા માટે બહુ જ જરૂરી છે કે ગામડાના લોકો યોગ પ્રાણાયામ કરે. પહેલાના ગામડા તમે જોયા હોય તો બધા એક થઈને, ભેગા થઈને રહેતા હતા, આનંદ કરતા હતા, લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ. આજના સમયમાં એ જ ગામડામાં બધા વિખૂટા છે. કેમ? કારણ કે મનસ્થિતિ, માનસિક સ્થિતિ, માનસિક સ્વરૂપ આપણું એ શક્તિશાળી નથી રહ્યું જે પહેલા હતું. તો ક્યાંક ને ક્યાંક હું અત્યારે એવું કહીશ કે 100% શારીરિક રીતે સ્વસ્થ થવા માટે, ઉર્જામય થવા માટે એ લોકો મહેનત કરે છે, મજૂરી કરે છે, પણ એની સાથે થોડો યોગ કરે, પણ માનસિક રીતે સુદૃઢ થઈને એકબીજા સાથે હળીમળીને રહીને પહેલાના જેવા જૂના જો ગામડા આપણે કરવા હોય ને તો ગામડાના લોકોને આગળ વધી અને યોગ તરફ વળવું જ જોઈએ. લાખણી ગામે આ ઉત્તર ગુજરાતની કઈ શિબિર છે? લાખણી ગામે આપણે અત્યારે જે શિબિર કરી રહ્યા છે એનું નામ છે આર્ટ ઓફ લિવિંગ યોગા લેવલ 1. આ શિબિરને આપણે નામ આપ્યું છે યોગ મહોત્સવ. મહોત્સવ મહોત્સવ એટલે જ્યારે બધા જ લોકો ભેગા થાય, મોટી સંખ્યામાં લોકો ભેગા થાય અને આનંદ કરે, ઉત્સાહ કરે, એને આપણે ઉત્સવ અથવા મહોત્સવ કહીએ છીએ. અત્યારે 1000થી પણ વધારે લોકો જ્યારે આ શિબિરમાં જોડાયા છે, આનંદ કરી રહ્યા છે, મસ્તી કરી રહ્યા છે, યોગ શીખી રહ્યા છે, તો આ શિબિરને આપણે નામ આપ્યું છે યોગ મહોત્સવ. બધા ભેગા થાઓ, આનંદ કરો અને કંઈક નવું શીખો. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારના લોકો ખેતીવાડી સાથે સંકળાયેલા હોય, શારીરિક શ્રમ કરતા હોય છે. જો કે શારીરિક શ્રમની સાથે માનસિક શાંતિ પણ જરૂરી છે. અગાઉ ગામડાના લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, પરંતુ હવે ગામડાની તસવીર પણ બદલાઈ રહી છે. લોકો વિખૂટા પડી રહ્યા છે ત્યારે જીવનને સુખમય બનાવવા શારીરિક શ્રમ સાથે યોગ તરફ વળી પહેલા જેવા ગામડાઓ સ્થાપિત કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં પણ યોગ મહોત્સવના આયોજનને વ્યાપક અવકાશ આપ્યો હતો. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિરનો નિર્માણનો પ્રશ્ન કોઈ પણ રાજકીય પક્ષ ઉકેલી શક્યો નથી. જો કે હવે રામ મંદિર બનાવવા માટે જગતગુરુ શંકરાચાર્યએ બીડું ઝડપી 21 ફેબ્રુઆરીએ રામ મંદિરનો શિલાન્યાસ કરવાનું આહ્વાન કર્યું છે. ત્યારે શંકરાચાર્યના સમર્થનમાં દેશભરમાંથી રામ ભક્તો શિલાઓ લઈ અયોધ્યા પહોંચનાર હોય, આજે ડીસામાં પણ શિલા પૂજન કરાયું હતું. કરોડો હિન્દુઓની આસ્થા સમાન ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિર બનાવવાનો પ્રશ્ન વર્ષોથી અટવાયેલો છે. કોઈ પણ રાજકીય પક્ષ આજ સુધી રામ મંદિરનું ભૂમિપૂજન કરી શક્યો નથી. ત્યારે જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદજી મહારાજે આગામી 21 ફેબ્રુઆરીએ રામ મંદિરનો શિલાન્યાસ કરવાનું આહ્વાન કર્યું છે. દેશભરમાંથી કરોડો રામ ભક્તો આ કાર્યક્રમમાં હાજરી આપવા, રામ મંદિર નિર્માણ માટે પૂજન કરેલી શિલાઓ લઈ અયોધ્યા પહોંચવાના છે. ત્યારે ડીસામાં પણ જયા, ભદ્રા, પૂર્ણ અને ચિત્રા નામની 4 શિલાઓ લઈ રામ ભક્તો અયોધ્યા જવાના હોય, ડીસાના પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે આ શિલાઓનો પૂજન વિધિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જાણીતા કથાકાર શાસ્ત્રી કિશોરભાઈ દવેની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં રામ ભક્તો, વિહિપ, શિવસેના તેમજ મુસ્લિમ સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જગતગુરુ શંકરાચાર્ય તારીખ 21 ફેબ્રુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરશે, જેમાં ડીસાથી પણ મોટી સંખ્યામાં ભક્તો જગતગુરુના સમર્થનમાં અયોધ્યા પહોંચી કાર્યક્રમમાં હાજરી આપશે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ થાય એ માટે વર્ષોથી હિન્દુ સમાજ પ્રયત્નશીલ છે, અપેક્ષિત છે, આશા રાખીને બેઠો છે. પણ જે લોકોએ વચન આપ્યું હતું કે મંદિર વહીં બનાવેંગે એ લોકોએ મંદિર નિર્માણના સંકલ્પથી દૂર હટી ગયા છે. ત્યારે
અને જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી જે આખા આંદોલનના પહેલેથી પ્રણેતા રહ્યા છે, કોર્ટમાં કેસ ચલાવીને હિન્દુઓની ફેવરમાં કેસ લાવવામાં એમને સફળતા મળી છે, એ જ જગતગુરુ શંકરાચાર્ય જેમણે રામ જન્મભૂમિ માટે 10 દિવસ જેલવાસ થયો હતો અને એમણે આજે 21 ફેબ્રુઆરીએ રામ જન્મભૂમિ ઉપર જઈ અને શિલાન્યાસ કરવા માટે એક બીડું ઝડપ્યું છે, એક સંકલ્પ કર્યો છે. એ સંકલ્પની સિદ્ધિ માટે ગામે ગામથી લોકો શંકરાચાર્યના આ ભવ્ય આયોજનમાં સામેલ થઈ રહ્યા છીએ. ત્યારે આજે ડીસામાંથી પણ નંદા, ભદ્રા, જયા અને પૂર્ણા એવી 4 શિલાઓનું વિધિવત પૂજન કરી અને અહીંથી લઈ અમે અયોધ્યા રવાના થઈએ છીએ. અયોધ્યામાં 21 તારીખે 21 ફેબ્રુઆરીએ રામ જન્મભૂમિ ઉપર શંકરાચાર્યના નેતૃત્વમાં ભવ્યતાથી શિલાન્યાસ યોજાશે અને એના માટે લાઠી ગોલી ખાયેંગે, મંદિર વહીં બનાયેંગેના સંકલ્પ સાથે રામ ભક્તોનો એક જથ્થો આજે અયોધ્યા રવાના થઈ રહ્યો છે. રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજે પણ સમર્થન આપ્યું છે. આજે ડીસા ખાતે શિલા પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુસ્લિમ સમાજના લોકોએ જણાવ્યું હતું કે રામ મંદિર કરોડો હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલ પ્રશ્ન છે અને આ જગ્યા પર મંદિર બને તે માટે મુસ્લિમ સમાજ પણ રાજી છે. માત્ર કેટલાક લોકો પોતાના સ્વાર્થ અને વોટ બેંકની રાજનીતિ માટે બે કોમોને લડાવવાનું જ કાર્ય કરે છે. પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા થઈ છે અને અયોધ્યા શિલા મોકલવામાં આવે છે તો એમાં મુસ્લિમ સમાજને કોઈ વાંધો નથી અને ખરેખર કરોડો હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલું છે રામ મંદિર, તો મંદિર બનવું જ જોઈએ તેવી મુસ્લિમ સમાજ પણ માંગણી કરે છે. અને આ ફક્ત ને ફક્ત એક રાજકીય લોકો હિન્દુ અને મુસલમાનોને લડાવવા માટેથી અને પોતાના રોટલા શેકવા માટેથી આ કાર્ય કરે છે. વર્ષોથી જે પડેલા પ્રશ્નો છે એ ખરેખર હલ થવા જ જોઈએ અને આ મંદિર બનવું જ જોઈએ. ભગવાન શ્રીરામની જન્મભૂમિમાં જ રામ મંદિર બનાવવાનો પ્રશ્ન વર્ષોથી અધ્ધરતાલ છે. જોકે હવે જગતગુરુ શંકરાચાર્યજીએ મંદિરનો શિલાન્યાસ કરવાનું બીડું ઝડપતા દેશભરમાંથી તેમને સમર્થન મળી રહ્યું છે, ત્યારે હવે રામ મંદિર ક્યારે નિર્માણ પામશે તે જોવાનું રહ્યું. સમાચાર અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. કોંગ્રેસ શાસિત થરા નગરપાલિકામાં કોંગ્રેસના જ 2 સભ્યોના સમર્થનથી ભાજપે સત્તા આંચકી લેતા સર્જાઈ રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ. પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના પશુપાલકે બનાસ ડેરીને બદનામ કરવા બનાસ દાણની બોરીમાંથી ઉંદરના મૃતદેહ મળ્યા હોવાનું તરકટ રચ્યું હોવાનો પર્દાફાશ. તપાસ દરમિયાન મામલો ઉઘાડો પડી જતા પશુપાલકે માફી માંગી પોતે જ ખોટી વિગતો ઉપજાવી કાઢી હોવાની કરી કબૂલાત. ટેકાના ભાવે મગફળી વેચવાથી વંચિત રહ્યા બાદ છેલ્લા 3 દિવસથી લાખણી મામલતદાર કચેરી આગળ અનશન પર ઉતરેલા ખેડૂતોએ છેવટે સમેટ્યું ધરણા આંદોલન. ન્યાય ના મળે તો લોકસભા ચૂંટણી વખતે ઈવીએમમાં રોષ ઠાલવવાની ખેડૂતોની ખુલ્લી ચીમકી. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે 21 ફેબ્રુઆરીના રોજ શિલાન્યાસ કરવાની જગતગુરુ શંકરાચાર્યની જાહેરાતના પગલે ડીસા ખાતે પણ કરાયું શિલા પૂજન. ડીસાના અગ્રણીઓ પૂજન કરેલી શિલાઓ સાથે અયોધ્યા તરફ કૂચ કરવા ઉત્સુક. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.